રાજપીપળા ખાતે અખિલ ભારતીય ગ્રાહક પંચાયત નર્મદા દ્વારા સફેદ ટાવર પાસે જાહેર માર્ગ પર ચાઇનાના બનાવટના વપરાશ અંગે વિરોધ પ્રદર્શન કરાયું હતું, જેમાં પોસ્ટર, બેનર, પ્લે કાર્ડ સાથે દેખાવો યોજી સૂત્રોચ્ચાર કરી સ્વદેશી વસ્તુ વાપરવાનો અનુરોધ કર્યો હતો. ચાઇના બનાવટનો વપરાશ બંધ કરવા લોકોને જાગૃત કર્યા હતા. સંયોજક મહેશભાઈ ઋષિ તથા સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા. હાથમાં વિવિધ સૂત્રોવાળા પ્લે કાર્ડ સ્વદેશી અપનાવોના ચાઇનીઝ ખરીદી એટલે દેશની બરબાદી, જબ બજરા જાયેગા માલ સ્વદેશી લાયેગા, ચીનકો સબકા શીખાયેગા જેવા લખાણો સાથે સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ પ્રસંગે જિલ્લાના સંયોજક પ્રવીણસિંહ ગોહિલે જણાવ્યું હતું કે અમે આમ જનતાને જાગૃત કરવા લોકોને અપીલ કરી રહ્યા છે કે ચાઇનાના બનાવટની વસ્તુઓનો વપરાશ બંધ કરો, ચાઇનાની ખરીદી બંધ કરો, ભારતીય બનાવટ સ્વદેશી ચીજવસ્તુઓ અપનાવી ચાઇના બનાવટનો બહિષ્કાર કરવાનો અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે ચીની સૈનિકો દ્વારા ભારતીય 20 સૈનિકોને મોતને ઘાટ ઉતારવાની નાપાક હરકતને સખત શબ્દોમાં વખોડી કાઢી ભારતીય સૈનિકો પ્રતિ સંવેદના વ્યક્ત કરી હતી. ભારતની સરહદમાં ચીની ઘૂસણખોરી સામે પણ વિરોધ વ્યક્ત કર્યો હતો. આજનો આ જે કાર્યક્રમ છે એ અખિલ ભારતીય ગ્રાહક પંચાયત નર્મદા જિલ્લાનો છે. નર્મદા જિલ્લાના તમામ ગ્રાહકોને એટલે કે તમામ સભ્યોને અત્રેથી વિનંતી કરવામાં આવે છે કે સ્વદેશી વસ્તુ અપનાવો અને ચાઇનાની બનાવટની કોઈ પણ વસ્તુ હોય કોઈ પણ જગ્યાએથી ખરીદવી નહીં. ભલે એ ગમે તેટલું સસ્તું આપણે આપણે ચાઇનાની વસ્તુ ખરીદવાની રહેતી નથી. આપણા દેશના સૈનિકોને ચીને આપણાથી જે ખરીદીના પૈસાથી એ લોકોએ લશ્કર મૂકીને આપણા દેશના સૈનિકોને મારી નાખેલા છે, તેઓને અમે હાર્દિક શ્રદ્ધાંજલિ આપીએ છીએ. ભગવાન એમના આત્માને શાંતિ આપે. અને આ દ્વારા આપણા ગુજરાતના અને દેશના અત્યારે તમામ જગ્યાએ કાર્યક્રમો ચાલુ છે. અખિલ ભારતીય ગ્રાહક પંચાયત એક રાષ્ટ્રીય સંગઠન છે અને રજિસ્ટ્રેશન થયેલું સંગઠન છે. રાજ્ય લેવલે પણ આ રજિસ્ટ્રેશન થયેલું સંગઠન છે. એટલે તમામ દેશના નાગરિકોને આપણે એવી વિનંતી કરીએ છીએ કે ભારત દેશ સફળ બને એ માટે ચાઇનાની તમામ વસ્તુઓનો બહિષ્કાર કરો એવી હાર્દિક અપીલ છે અખિલ ભારતીય ગ્રાહક પંચાયત નર્મદા જિલ્લા તરફ. દીપક જગતાપનો રિપોર્ટ, રાજપીપળા.